ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં જેસીઆઈ વડોદરા સંસ્કારી નગરી દ્વારા મારી વાલી માતૃભાષા વિશે ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી। આ વક્તૃત્વ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી ઘણા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં બનાસકાંઠાના ડીસાસેનનો 12 વર્ષીય આશ્રય વ્રજેશકુમાર સોનીએ પ્રથમ નંબર મેળવ્યો હતો, તેમજ તેને સર્ટિફિકેટ અને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવેલ। અને આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં માતૃભાષા શા માટે બોલવી જોઈએ, માતૃભાષા શિક્ષણ લેવાથી શું ફાયદા થતા હોય છે અને બાળકોનો માનસિક વિકાસ માતૃભાષામાં કેવી રીતે વધુ થાય છે તે સમજાવવાનો હતો। અને આ બધું જ આશ્રયની સ્પીચમાં નિર્ણાયકોને જોવા મળ્યું અને સાથે સાથે તેની બોલવાની છટા અને હાવભાવના કારણે તેને પ્રથમ નંબર આપવામાં આવ્યો અને સાથે સાથે જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને પોતાના વક્તવ્ય દ્વારા લોકજાગૃતિના કાર્યો કરતો જ રહે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા। નમસ્કાર, હું આશ્રય વ્રજેશકુમાર સોની, મેં ગુજરાત રાજ્યની વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલો હતો, જેનો વિષય હતો મારી વાલી માતૃભાષા। જેસીઆઈ વડોદરા સંસ્કારી નગરી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ હતો અને જ્યાં રાજ્યના ખૂણે ખૂણામાંથી સ્પર્ધક મિત્રોએ ભાગ લીધેલ હતો। અને માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકનો કેવી રીતે વિકાસ થાય, આપણી માતૃભાષા કેટલી મહત્વની છે અને માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકની બ્રેન કેપેસિટી ડેવલપ કેવી રીતે થાય, એટલે કે તેની માનસિક તાણ ઓટોમેટિક કેવી રીતે વધે, એવા સરસ સરસ મુદ્દાઓ મેં મારી સ્પીચમાં એડ કરી મારી સુંદર મજાની સ્પીચ સંભળાવી હતી, જેમાં મારો ફર્સ્ટ ક્રમ આવ્યો, મને પ્રથમ નંબર મળ્યો અને મને એક સુંદર મજાની ટ્રોફી તેમજ એક સુંદર મજાનું સર્ટિફિકેટ પણ મળ્યું, જે મને હર હંમેશ આગળ ધપાવવાની પ્રેરણા આપતું રહેશે। અને આજે મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે કે હું એ ગુજરાતનો છેલછબીલો ગુજરાતી છું જ્યાં આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીનો જન્મ થયો, જ્યાં આપણા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો અને જ્યાં આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મ થયો। હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું કે હું એ ગુજરાતનો છેલછબીલો ગુજરાતી છું અને મારી માતૃભાષા ગુજરાતી છે તેનો મને ગર્વ છે। અને હું તો ખૂબ જ નાનો છું, કોઈ મેસેજ ના આપી શકું, પણ એટલું જ કહીશ કે આપણે આપણા માતા આપણે આપણી માં ભૂમ ભારત માતાના માટે એવા એવા કાર્યો કરવા જોઈએ જેનાથી આપણો પણ વિકાસ થાય અને આપણા ભારતનો પણ વિકાસ થવામાં આપણે એક ભાગીદાર બની શકીએ। ખૂબ ખૂબ ધન્યવાદ।